આસમાને પહોંચેલા ડુંગળીના ભાવોમાં વીસ કિલો રૂપિયા પાંચસોનું ગાબડું પડતા આમ લોકોને થોડી રાહત મળી છે પરંતુ ડુંગળી પકવતા ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો ડુંગળીના સારા ભાવો મળતા ખેડૂતો ખુશ થઈ રહ્યા છે ત્યારે સરકારે વિદેશથી ડુંગળી આયાતના કરેલા નિર્ણયથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી આયાતની અસરને પગલે આજે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી બારસો રૂપિયા પ્રતિમણના ભાવે વેચાઈ અને ઘટાડો પણ નોંધાયો જેને લઈને ડુંગળી થી સો રૂપિયા કિલોના ભાવે આજે બજારમાં વેચાઈ રહી છે

જેને ડુંગળી ડુંગળી રૂપિયા થી સો રૂપિયા કિલોના ભાવે આજે બજારમાં વેચાઈ રહી છે થી અઢારસો રૂપિયા પ્રતિ મણના ભાવો મળતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે પરંતુ સામાન્ય અને ગરીબ પરિવારને આ ડુંગળી મોંઘી લાગી રહી છે જ્યારે અઢારસો રૂપિયા પ્રતિ મણના ભાવે પહોંચેલી ડુંગળી હાલ મહુવા યાર્ડમાં બારસો રૂપિયા પ્રત્યિ મણના ભાવે વેચાઈ રહી છે ત્યારે ભાવ ઘટતા ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે સમગ્ર વિશ્વમાં જે આપણે આ મોવા તાલુકાનું પીઠું છે ને એમાં અહીંયા નહીં પણ દેશ વિદેશમાં ડુંગળી જાય છે અને ડુંગળી જાય અને એ સત્તા જ પાછી ક્યુબલ થાય છે વિદેશ જ્યારે બધાના સંપર્કો છે અમારે મોવા તાલુકામાં ને પચીસ પોઈન્ટ છે બરાબર એની ક્યુબલ બનાવીને વિદેશમાં મોકલી જશે પણ જ્યારે ડુંગળીના ભાવ આપણી પાસે જ્યારે ઉત્પાદન પૂરું આવે ત્યારે ખેડૂતને આમ કોઈ સોચવું નથી અત્યારે ખેડૂતને ડુંગળીના થોડાક ભાવ વધ્યા છે તો પાંચથી દવા પંદર ટેલી વીઘે થાય છે બરાબર એથી વધારે થતી નથી એ ડુંગળીના ભાવ થોડાક વધ્યા તો સરકારે આયાત આયાત કરવાનું નક્કી કર્યું તો પછી એ તમે આયાત કરશો તો ખેડૂતને પોષણ ભાવ મળશે નહીં મળે બરાબર એ ન મળે એના હિસાબે તમે ખેડૂતને એ જે માવ મળે છે એ પાંચથી દસ પંદર ઠેલી વિગે થાય છે એને એના પૂરા પૈસા મળતા નથી અમુક લોકોએ તો બિચારા પોતાના બૈરાના ઘરના વેચી અને ડુંગળી પકવે છે પણ એવો વાયરસ આવ્યો ને દસ પંદર ઠેલા થાય ડુંગળી વધારે થતી નથી નવેમ્બરમાં નવસો રૂપિયા મણના ભાવે ડુંગળીનું મહુવા યાર્ડમાં હરાજીમાં વેચાણ થયું હતું ત્યારબાદ ચાલુ માસના પ્રારંભે આ ડુંગળી અઢારસો રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાઈ હતી ભાવ આટલા ઉપર સુધી પહોંચતા દેશભરમાં હાહાકાર મચ્યો હતો ખેડૂતો ઊંચા ભાવ મળતા ખુશ નજરે પડ્યા હતા પરંતુ લોકોનો રોષ વધતાં સરકારે ડુંગળીને વિદેશથી આયાત કરવાનું નક્કી કર્યું છે જેમાં લાખો ટન ડુંગળી હાલ ભારતમાં આવી પહોંચી છે જે ટૂંક સમયમાં સમગ્ર દેશના વિવિધ ભાગોમાં મોકલી આપવામાં આવશે અને આ વધેલા ભાવો કાબુમાં આવશે પરંતુ ઘણા વર્ષો બાદ જ્યારે ડુંગળીનો પાક ઓછો થયો અને ભાવ પૂરતા મળી રહ્યા છે ત્યારે સરકારે આયાત નીતિ અપનાવી ભાવ ઘટાડતા ખેડૂતો પોતાનો રોષ કરી રહ્યા છે તો બહારથી આયાત થાય એટલે ભાવ તો ઘટે બહાર થી કોઈ લાવવાની કોઈ જરૂર નથી કારણ કે ખેડૂતોને આ વખતે તો ઉતારા છે એની પાંચ પાંચ થેલી આવે છે બરોબર છે તો જો બહારથી થી આવે તો ભાવ ઘટી જ જાય એટલે આટલી બધી ડુંગળીની અહીંયા છે નહીં આવક બરાબર એ તો ઓછા પ્રમાણમાં ડુંગળી છે એટલે ભાવ છે જો સરકાર નિકાસ ન કરે તો ભાવ થોડા જળવાય કે તો ખેડૂતોને એનો આ પૂરતો જે ભાવ મળે છે એમાં એના ખર્ચા જે થોડા ઘણા નીકળે એ ન નીકળે કારણ કે ભાવ ઘટી જાય એટલે તો અને આ ત્રણ વર્ષથી હેરાન થતા ત્યારે આ ભાવ આવ્યો છે હવે ત્રણ વર્ષના ખેડૂતોએ કેટલા પૈસા તોડ્યા

ત્યારે પચાસ રૂપિયા ડુંગળીના આવે અને ઠેલે પચાસ રૂપિયા આપે એટલે ભાવ કેટલો છો સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયામાં ખેડૂત લેણું કરે લેણું કરે ગમે ખાતર લેવા જાય ડીઝલ લેવા જાય જ્યાં કોઈ દિવસ કોઈને મોંઘવારી નડતી નથી ખેડૂતના માલના જ્યારે ભાવ વધે ત્યારે ડુંગળીની ખોટી કાગરોળ કરી અને રોજ મીડિયામાં ચકાવે ગરીબોની કસ્તુરી ગરીબોની કસ્તુરી ખાવાવાળાને કોઈ બી કોઈ વસ્તુનો વાંધો છે જ નહીં એ તો બજારમાંથી લઈને ખાય છે પણ આના માટે રાજકારણ શરૂ થાય છે ડુંગળીની અપેક્ષા એ જ છે કે ખેડૂત ભાવ તો થાય અને ડુંગળીના પોષણસમ ભાવ મળે તો ઓટોમેટિક બજારમાં ફુગાવો ડમાઈ જવાનો છે એનું ઉત્પાદન વધારે આવવાનું છે ખેડૂતને બે પૈસા મળે તો એનું ઉત્પાદન વધે આજે મહુવા યાર્ડમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલાઈ ગયો છે જેમાં ડુંગળીનું બારસો રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાણ થયું હતું ખેડૂતોમાં ભાવ ઘટતા મોઢા પર કચવાટ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો તેમના કહેવા મુજબ ડુંગળી કોઈને રડાવી નથી રહી અમે રડી રહ્યા છીએ ડુંગળીના સારા ભાવ મળતા થયા ત્યાં જ ભારે બુમરાગને કારણે સરકારે બહારથી ડુંગળી આયાત કરી ખેડૂતોની આવકને અટકાવી દીધી છે કેતન રાજપરા નિર્માણ ન્યૂઝ ભાવનગર